जय श्री कृष्ण बाळको, आजे आपणे धोरण 5 विषय गुजराती तेमा पाठ 15 सुभाषितो। आमा आपणे विचार विस्तार जोया हता, केटलाक सुभाषितोनी माहिती मेळवी हती अने केटलीक कहेवतो पण जोई हती। आपणने आ सुभाषितो द्वारा घणुं बधुं जाणवा मळ्युं के आपणे पारकी आशा ना राखवी जोईए, जाते मेहनत करवी जोईए, आपणे सूतेला न रहेवुं जोईए, मेहनत करवी जोईए, चालनानुं भाग्य चालतुं रहे छे, वगैरे जेवा घणा सुभाषितो आपणे जोई गया अने तेनाथी आपणने घणी बधी माहिती आपणे मळी हती। आपणे एक सुभाषितमां जोयुं हतुं के आपणे पोतानुं काम पोतानी जाते ज करवुं जोईए। बीजा सुभाषितमां जोयुं हतुं के जे व्यक्ति आपणने आवकार के आदर सत्कार न आपे तेना घरे क्यारे जवुं जोईए नहीं। त्रीजा सुभाषितमां आपणे जोयुं हतुं के एक लीमड़ानुं उदाहरण आपीने कह्युं हतुं के जे लीमड़ो होय छे ते कड़वो होय छे छतां पण आपणने ठंडक आपे छे। तेवी ज रीते आपणे कुटुंबमां पोताना भाईओ होय तेनी साथे गम्मे तेटलो वैर भाव होय के झगड़ो थतो होय छतां पण आपणे तेमनी साथे संबंधो सारा राखवा जोईए। एवी ज रीते बैठेलानुं भाग्य बैठेलुं, सूतेलानुं सूतेला, एम चालनारनुं चालतुं होय छे। तो आपणे पोतानुं भाग्य उपर आधार न राखवो जोईए, हमेशा मेहनत पुरुषार्थ करवो जोईए। आगळना सुभाषितमां आपणे एवुं पण जोयुं हतुं, पांचमा सुभाषितमां कि कोई काम जो मुश्किल होय तो मुश्किल काम छे तेम समजीने एने रहेवा न देवुं जोईए, परंतु तेने मेहनतथी खंतथी जो आपणे काम करवामां लागी जईए तो ते आपणुं क्यारे फोકટ જતું નથી। તો આ રીતે આપણે ઘણા બધા સુભાષિતો જોયા હતા। હવે આપણે આ જ પાઠનો સ્વાધ્યાય જોઈશું। તો સ્વાધ્યાય પોથીમાં આપણે સ્વાધ્યાય જોઈશું પાન નંબર 42 ઉપર। પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો। અહીં કહ્યું છે કે પહેલું છે કે આપણું કામ આપણે કેવી રીતે કરવું જોઈએ, જાતે પરોક્ષ પરાવલંબીથી કે કમાણી કરીને, તો આપણું કામ આપણે જાતે કરવું જોઈએ। એવી જ રીતે બીજું છે જે ઘેર આવકાર કે આદર ન હોય તે ઘેર આપણે શું કરવું જોઈએ, તે ઘેર ન જવું જોઈએ, તે ઘેર જવું વરસાદ વેળા જવું કે ગરીબ થઈને જવું, તો તે ઘેર જવું ન જોઈએ। ત્રીજું છે કે બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ, અહીં પોતાની બાઈનો અર્થ શું થાય છે, હાથ ભુજા મદદ કરનાર કે શરીર પરના કાપડ સામાન તો મદદ કરનાર। ચોથું છે કોનું નસીબ ચાલતું રહે છે, નસીબદારનું, ઉદ્યમ કરનારનું, વિદ્યા મેળવનારનું કે પછી પૈસાદારનું, તો ઉદ્યમ કરનારનું। આગળ પાંચમું વિકલ્પ છે કે પંક્તિ પૂરી કરો, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, ચાલે ભાગ્ય ચલંતનું, કદી ન ફોગટ જાય, જાત વિના સૌ જુઠ્ઠું જી, તો હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, તો આપણે લખીશું એ। એવી જ રીતે આગળ છે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો, મુશ્કેલ કામને સહેલું કેવી રીતે બનાવી શકાય, તો મુશ્કેલ કામને પણ ઉદ્યમ અને ખંત વડે સહેલું બનાવી શકાય છે। આગળ છે કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો, આપણે કેવા ઘેર ન જવું જોઈએ, શા માટે, તો જે ઘેર આપણને આવકાર અને આદર ન મળતા હોય તે ઘેર આપણે ન જવું જોઈએ, જ્યાં ધન વૈભવને જ મહત્વ અપાતું હોય અને માણસ માટે પ્રેમભાવ ન હોય ત્યાં જવાથી શો ફાયદો। આગળ છે કે બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ, એ શા માટે કહ્યું છે, તો આપણા બાંધવો એટલે કે ભાઈઓ સાથે આપણે બોલવા ચાલવાનો સંબંધ ન હોય તો પણ મુશ્કેલ સંજોગોમાં ભાઈઓ જ આપણને મદદ કરે છે, તેથી કહ્યું છે કે બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ। આગળ આપણે જોઈશું ત્રીજું છે કે સુતેલાનું ભાગ્ય સુતેલું હોય છે, એમ શા માટે કહેવાય છે, તો જે માણસ મહેનત કરતો નથી અને આળસુ થઈને પડ્યો રહે છે તેનું ભાગ્ય તેને સાથ આપતું નથી, આવા માણસની કદી ઉન્નતિ થતી નથી, માટે સુતેલાનું ભાગ્ય સુતેલું હોય છે એમ કહેવાય છે। આગળ આપણે જોઈશું પ્રશ્ન 4,
નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. બેસે છે ભાગ્ય ત્યાંથી લઈ અને ભાગ્ય ચલંતનું. તો બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સુતેલાનું, દિશે સુતું, ચાલે ભાગ્ય ચલંતનું. આ રીતે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. પ્રશ્ન પાંચ છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. આવ તો આવકાર, ને તો સ્નેહ, નયન તો આંખ, આદર તો સત્કાર, કંચન તો સોનું, અને ઉદ્યમ તો મહેનત. છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. કંજૂસ તો ઉદાર, શીતળ તો ઉષ્ણ, મુશ્કેલ તો સરળ. એવી જ રીતે આગળ છે, કડવું તો મીઠું, આદર તો અનાદર, અને વધવું તો ઘટવું. પ્રશ્ન સાત છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખવાના છે. નયન, નેહ, ઉદ્યમ, ફોગટ અને શીતળ. તો સૌથી પહેલા આવશે ઉદ્યમ, ત્યારબાદ આવશે નયન, નેહ, ફોગટ અને પછી આવશે શીતળ. તો હવે આપણે આગળ જોઈશું પ્રવૃત્તિઓ. પ્રવૃત્તિઓમાં છે પાંચેય સુભાષિતો મુખપાઠ કરો. તો બાળકો, આપણે જ્યારે આ સુભાષિત સમજતા હતા ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે આ પાંચે પાંચ સુભાષિતને મોઢે કરવાના છે. આગળ છે કે તમે જાણતા હોય તેવા બે દુહા કે સુભાષિતો લખો અને મુખપાઠ કરો. તો આ બાળકો, તમારે જાતે લખવાનું છે કે તમને આ પાંચ સિવાય બીજા કોઈ પણ બે આવડતા હોય તો એ તમારે જાતે લખવાનું છે. આગળ છે બીજી પ્રવૃત્તિ કે નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો આ શબ્દો જે આપેલા છે એ શબ્દનો ઉપયોગ થઈ જવો જોઈએ અને એ કોઈ એક વાક્ય બનવું જોઈએ. જેમ કે મુશ્કેલ, તો અઘરા કામને આપણે મહેનતથી અથવા ખંતથી જો કરીએ તો એ મુશ્કેલ કામ આપણને સહેલું લાગે છે. કોઈ પણ વાક્ય બનાવી શકો છો પણ વાક્યમાં આ શબ્દનો ઉપયોગ થઈ જવો જોઈએ. જૂઠું, તો માણસે ક્યારેય જૂઠું બોલવું જોઈએ નહીં. શીતળ, તો લીમડાની છાયા શીતળ હોય છે. ભાગ્ય, તો સુતેલાનું ભાગ્ય સુતેલું રહે છે. તો હવે આગળ છે કે નયન, નયન એટલે કે આંખ. તો જેના નયનમાં આવકાર ન હોય તેના ઘરે કદી જવું જોઈએ નહીં. બીજા પણ તમે જાતે બનાવી શકો છો. એવી જ રીતે આગળ છે ત્રીજી પ્રવૃત્તિ કે જાતે કરવું, જાતે રડવું કે રડવું. તો આ અડ કે આ અડ, તો જે આવે તે લખવાનું છે. અને એવી જ રીતે આ બીજી પણ ખાલી છે, આવ નહીં, આદર નહીં. ખાલી જગ્યામાં જો દિલ હોય તો કદી ફોગટ ન જાય, તો ખંત. અને પ્રવૃત્તિ ચાર છે, પારકી આશા સદા નિરાશ. આ કહેવત પહેલા સુભાષિતના આધારે લખો. તો આ બાળકો, તમારે પ્રવૃત્તિ બધી જાતે જ લખવાની છે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ.